સુરત તાપી નદીમાં ડૂબી રહેલા યુવાનોને ફાયર વિભાગ દ્વારા બચાવવાના દિલધડક દ્રશ્યો સામે આવ્યા. ફાયર વિભાગ કરી રહી છે પ્રી મોન્સૂન સ્મોક ડ્રિલ. તાપી નદીમાં યુવાન ડૂબી રહ્યો છે અને ફાયરની ટીમ યુવાનને બચાવી રહી છે. યુવાન બચાવવાની બૂમો પાડી રહ્યો હતો. ફાયર વિભાગ બોટમાં સવાર થઈ યુવાનને બચાવવા પહોંચ્યો. યુવાનને બચાવી નવજીવન આપવામાં આવ્યું. ભારે વરસાદમાં ડૂબતા લોકોને કઈ રીતે સમયસર બચાવવા તેની ટ્રેનિંગ આપવામાં આવી. વરસાદી પાણી ભરાઈ જવાથી ડીવોટરિંગ કરવાની તાલીમ આપવામાં આવી. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. મારું નામ SD ધોબી, ડિવિઝનલ ઓફિસર, આંધેર ઝોન છું. અમારા મહેરબાન કમિશનર સાહેબ, મહેરબાન ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ, મહેરબાન ચીફ ફાયર ઓફિસર સાહેબના આદેશ અન્વયે આજ રોજ રાંદેર ઇન્ટેકવેલ પર અમારો બોટ ટેસ્ટિંગનો કાર્યક્રમ રાખ્યો છે. પ્રી મોન્સૂનની તૈયારી રૂપે રાંદેર ઝોનની તમામ ફાયર સ્ટેશન જેવા કે અડાજણ, પાલનપુર અને મોરાભાગડની ટ્વીન બોટ, FRP બોટ, રબર બોટ વગેરે બોટો ઉતારીને ટેસ્ટિંગ કરવામાં આવી રહેલ છે. માણસોને પણ કઈ ટેકનિક, કઈ પદ્ધતિથી એનો ઉપયોગ કરી શકાય, કઈ રીતના રેસ્ક્યુ કરી શકાય એની પણ પ્રેક્ટિસ આપવામાં આવી રહેલી છે. આજે આ સિવાય પણ ડીવોટરિંગ પંપ અડાજણ ડીમાર્ટ પાસે અમે કર્યું છે, એટલે કોઈ જગ્યા, કોઈ વિસ્તારમાં પાણી ભરાઈ જાય તો ઝડપથી એ કઈ રીતના પાણીને બહાર કાઢી શકાય, લોકોને સેફ જગ્યાએ લઈ જઈ શકાય, એટલે આજનો દિવસે આ કામગીરી અમે કરેલી છે.